તો હવે વાત કરીશું એએમસી ના કચરા પ્લાન વિશે. મેગા સિટી અમદાવાદમાં કચરાના નિકાલની સમસ્યા એએમસી માટે માથાનો દુખાવો બની ગઈ છે. એક તરફ દેશમાં સ્વચ્છ શહેર બનવાની ઈચ્છા અને એક તરફ શહેરમાં આવેલી પિરાણા ડમ્પિંગ સાઇટ જેવી સમસ્યાઓને પહોંચી વળવા એએમસીએ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. એએમસીએ બનાવેલા પ્લાન પ્રમાણે આવતીકાલથી હવે શહેરમાંથી સૂકો અને ભીનો એમ અલગ અલગ કચરો ભેગો કરવામાં આવશે, જે માટે શહેરીજનોએ આ બંને કચરો અલગ અલગ આપવાનો રહેશે અને જો કચરો અલગ અલગ નહીં હોય તો કચરો લેવામાં જ નહીં આવે. ત્યારે આ માટે આજથી 40,000 લોકો સૂકા અને ભીના કચરા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અભિયાન શરૂ કરશે. સૂકો કચરો કયો અને ભીનો કચરો કયો તેની જો આપણે વાત કરીએ તો સૂકા કચરામાં કાગળનો કચરો, પેકેજિંગમાં વપરાતું મટીરિયલ્સ, મિશ્રિત પદાર્થોથી બનાવવામાં આવતા પેકેટ્સ, પ્લાસ્ટિક અને કાચની બોટલનો અહીંયા સમાવેશ થાય છે. તો ભીના કચરાની જો વાત કરીએ તો ભીના કચરામાં બગડેલા શાકભાજી, રસોડામાં પડેલા નકામા શાક, ફૂલ ફળ તેમજ તમામ પ્રકારના બગડેલા શાકનો અહીંયા સમાવેશ થાય છે. આ ઉપરાંત શાકભાજી અને ફળોના છોતરા તેમજ ઘર કે બગીચામાં નીકળતો પાંદડાનો કચરો, ખરાબ ટોયલેટ પેપર તેમજ ખરાબ ખાદ્ય સામગ્રી પણ ભીના કચરામાં આવશે. એટલે કે આવતીકાલથી શહેરીજનોએ આ બંને કચરો અલગ અલગ આપવો પડશે. અમદાવાદમાં રોજ અંદાજે 4,000 ટન એટલે કે 40,000 કિલો ઘન કચરો એકઠો થાય છે, જેમાં તંત્ર ફક્ત 1900 ટન કચરાની જ પ્રોસેસ કરી શકે છે અને બાકીનો જે 2100 ટન કચરો છે તે પિરાણા સ્થિત ડમ્પિંગ સાઇટ ઉપર એકઠો થાય છે. તો સફાઈ કામદારોના પગાર તેમજ ઘન કચરાના નિકાલ માટે તંત્ર વર્ષે 500 કરોડનો ખર્ચ કરે છે. તેમ છતાં અમદાવાદ શહેર સ્વચ્છ બની રહ્યું નથી, ત્યારે શહેરીજનોના અપૂરતા સહકારથી દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ 14 અને 12 ક્રમે રહ્યું છે. અમદાવાદને 2019ના સર્વેક્ષણમાં પ્રથમ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં સમાવવા માટે એએમસી મહેનત કરી રહ્યું છે, ત્યારે ધારી સફળતા મેળવવા માટે એએમસીએ પ્રજાનો પણ સાથ માંગ્યો છે. તો હવે જોવાનું એ રહેશે કે પોતાના શહેર માટે પ્રજાજનો તંત્રને કેટલો સાથ સહકાર આપે છે. આપણું પોતાનું શહેર છે યાર, કે પારકા હું અમેરિકામાં થોડો છું, હું અમદાવાદમાં છું, મારું પોતાનું શહેર છે. એમ કરીને હોકથી એમ ફેંકી દેવાનું. બસ હું એ જ કહું છું કે આ તમારું પોતાનું શહેર છે અને પોતાનું શહેર છે અને જરા પ્રેમ કરો. નહીં તો હમણાં એક જણે મને બહુ સરસ કીધું હતું સાહેબ કે ગિરનાર જેટલો ઊંચો પિરાણા થશે કે, અને કે કદાચ ચાઇનાની દિવાલ દેખાય કે ના દેખાય બીજા બધા કચરાથી દબાઈને, પણ પિરાણાનો ડુંગર તો 100% રજીસ્ટર થશે. માત્ર કચરો ભેગો કર્યો હોય અને કચરાનું વ્યવસ્થાપન યોગ્ય રીતે ન થતો હોય, નિકાલ યોગ્ય ન થતો હોય, તો શહેરમાં રોગચાળો ફાટે અને રોગચાળો એવો ફાટે જેને કારણે આખું શહેર એના 50% વસ્તી સાફ થઈ જાય, કારણ કે એ જાનલેવા બીમારીઓમાં થતી હોય. આવા ભૂતકાળના ઘણા બધા દાખલા છે. આપણે એ દિશામાં ન જઈએ એ માટે કોર્પોરેશને એક બહુ સરસ પગલું ભર્યું છે. એ એમ કહે છે કે કચરો હવે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંથી જ એને સેગ્રીગેટ કરો અને એને સૂકો કચરો અને ભીનો કચરો આ બેમાં નિકાલ થવો જોઈએ. 14-15 લાખ ઘરો સુધી એક જ દિવસમાં સંપર્ક કરીને આપણે એક મેસેજ આપવાનું છે કે આપણા શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનું છે અને એના માટે ઘન કચરાનું, સોલિડ વેસ્ટનું જે વ્યવસ્થાપન છે એ સુંદર રીતે સાયન્ટિફિક ઢબે, વૈજ્ઞાનિક ઢબે થઈ શકે એના માટે કચરાના ઉત્પત્તિ સ્થળથી જ એને ડ્રાય અને વેટ વેસ્ટ તરીકે, એટલે સૂકો અને ભીનો કચરો જુદો રાખવામાં આવે, તો આપણે પિરાણા જેવા પ્રશ્નોનો ઉકેલ લાવી શકશું, પર્યાવરણની પણ કાળજી રાખી શકશું અને આપણા શહેરને સ્વચ્છ